हेलो विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। आगळना वीडियो में आपने दयानी फूमतावाड़ी टोपी तो फूमतावाड़ी टोपी पाठ जोई गया। अवे तेना प्रश्नों ने उत्तर जोईशु। चलो जोईए एमां आजे आपने पेज नंबर 52 एटले के 52 जोईशु। चलो एमां પ્રશ્ન એક, પ્રશ્નોના ઉત્તર લખો। એમાં એક, બાએ ટોપીમાં શું લગાવ્યું હતું? શું લગાવ્યું હતું વિદ્યાર્થી મિત્રો? બધાને જ ખબર છે તો બાએ ટોપીમાં ફૂમતા લગાવ્યા હતા। શું લગાવ્યું હતું વિદ્યાર્થી મિત્રો? બાએ ટોપીમાં ફૂમતા લગાવ્યા હતા। બે નંબરમાં જોઈએ, ટોપી પહેરીને દયાન શું બોલ્યો? તો ટોપી પહેરીને દયાન બોલ્યો કે હું તો રાજકુમાર બની ગયો। બોલ્યો તો ને આવું? ટોપી પહેરીને દયાન ખુશ થઈને બોલે છે કે હું તો રાજકુમાર બની ગયો। ત્રણ નંબરમાં જોઈએ, શાળામાં બાળકો દયાનને જોઈને કેમ હસતા હતા? શાળામાં બાળકો દયાનને જોઈને કેમ હસતા હતા? તો શાળામાં દયાનની ફૂમતાવાળી વિચિત્ર ટોપી જોઈને બાળકો હસતા હતા। કેમ હસતા હતા વિદ્યાર્થી મિત્રો? કેમ કે દયાને ફૂમતાવાળી વિચિત્ર ટોપી પહેરી હતી એટલે હસતા હતા। ચાર નંબરમાં જોઈએ, દયાન દુખી કેમ થયો? તો દયાન દુખી થયો કારણ કે તેના મિત્રો મશ્કરી કરતા હતા। દયાન કેમ દુખી થયો વિદ્યાર્થી મિત્રો? તો એના જે મિત્રો હતા એ એની મશ્કરી કરતા હતા એટલે દુખી થઈ ગયો હતો। પાંચ નંબરમાં જોઈએ, અંતે દયાને શું વિચાર કર્યો? લાસ્ટમાં દયાને શું વિચાર આવે છે? તો અંતે દયાને વિચાર કર્યો કે મેં નકામા ફૂમતા કાપ્યા, મને તો ફૂમતા ગમતા હતા। એવું કે છે ને કે મેં તો આ ફૂમતા નકામા કાપી નાખ્યા, મને તો એ ગમતા જ હતા। ચલો પ્રશ્ન બે, કોણ બોલે છે તે લખો। કોણ બોલે છે એ લખવાનું છે। તેમાં એક, હવે કોઈ મશ્કરી નહીં કરે, આવું કોણ બોલે છે આપણા પાઠમાં કે હવે કોઈ મશ્કરી નહીં કરે, એવું કોણ બોલે છે? તો દયાન। કોણ બોલે છે? દયાન બોલે છે કે હવે કોઈ મશ્કરી નહીં કરે। બે નંબરમાં જોઈએ, અરે દયાનની એક ફૂમતાવાળી વિચિત્ર ટોપી, આવું કોણ બોલે છે આ પાઠમાં? તો મિત્રો બોલે છે ને એની મશ્કરી કરતા કે અરે દયાની એક ફૂમતાવાળી વિચિત્ર ટોપી। ત્રણ નંબરમાં, બા ટોપી પહેરીને હું તો રાજકુમાર બની ગયો, આવું કોણ બોલે છે વિદ્યાર્થી મિત્રો? બધાને ખબર છે કે બા ટોપી પહેરીને હું તો રાજકુમાર બની ગયો, આવું બોલે છે દયાન, બોલે છે ને? ચાર નંબરમાં, ચાર ફૂમતાવાળી ટોપી, કેવી વિચિત્ર ટોપી પહેરી છે! ચલો આપણ કોણ બોલે છે વિદ્યાર્થી મિત્રો? તો એના જે મિત્રો છે એ બોલે છે એને મશ્કરી કરવા માટે કે ચાર ફૂમતાવાળી ટોપી, કેવી વિચિત્ર ટોપી પહેરી છે! પાંચ નંબરમાં જોઈએ, બાબા આ ટોપીમાં બે ફૂમતા વધારે છે, આને કાપીને ઓછા કરી આપને, આવું કોણ બોલે છે? તો દયાન બોલે છે ને, એના મિત્રો જ્યારે એની મશ્કરી કરે છે સ્કૂલમાં જાય છે
તો કોણ બોલે છે? દયાન. પ્રશ્ન ત્રણ, સાચા વાક્યની સામે સાચું, સાચાની નિશાની કરો અને ખોટા વાક્યની સામે ખોટાની નિશાની કરો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને બોક્સ આપેલું છે, તો એમાં તમારે સાચું અને ખોટું કરવાનું છે. એક, બાએ ટોપી ગૂંથી. બાએ ટોપી બનાવી હતી ને વિદ્યાર્થી મિત્રો, તો શું આવશે? સાચું. પહેલામાં શું આવશે? સાચું. બે નંબરમાં, દયાના મિત્રોએ ટોપીના વખાણ કર્યા. દયાના મિત્રોએ ટોપીના વખાણ કર્યા હતા? નહોતા કર્યા, એ તો શું કરતા હતા? મશ્કરી કરતા હતા. તો શું આવશે વિદ્યાર્થી મિત્રો? રોંગ, એટલે કે ખોટું. બીજામાં શું આવશે? ખોટું. ત્રણ, દયાને ફૂમતા કાપી નાખ્યા. દયાને ફૂમતા કાપી નાખ્યા હતા વિદ્યાર્થી મિત્રો, કે રહેવા દીધા હતા? કાપી નાખ્યા હતા. તો શું આવશે? રાઈટ, એટલે કે સાચું. ચલો આગળ જોઈએ. ચાર નંબરમાં, દયાને બુદ્ધિનો ઉપયોગ કર્યો. શું દયાને પોતાની બુદ્ધિનો ઉપયોગ કર્યો હતો? નતો કર્યો. એને તો એના મિત્રો ખીજાવતા હતા, મશ્કરી કરતા હતા, એટલે પોતાના જે ફૂમતા હતા એ કાપી નાખતો હતો. એને પોતાની બુદ્ધિનો ઉપયોગ કર્યો હતો નહીં. તો આ વાક્ય ખોટું છે. તો અહીંયા શું આવશે? ખોટું. પાંચ નંબરમાં, દયાન ખુશ હતો. દયાન ખુશ હતો વિદ્યાર્થી મિત્રો, પહેલા ખુશ હોય છે, પણ જ્યારે ફૂમતા કાપી નાખે છે એટલે તે દુખી થઈ જાય છે. તો અહીંયા પણ શું આવશે? ખોટું. પ્રશ્ન ચાર, શબ્દોના અક્ષરની મદદથી નવો શબ્દ બનાવો. જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક ઉદાહરણ આપેલું છે કે જે શબ્દની નીચે આવી લીટી કરેલી હોય એ શબ્દ અહીંયા લખીને તમારે એક નવો શબ્દ બનાવવાનો છે. જે રીતે કે અહીંયા ફુવારો, મગર, તાંબુ, ત્રણ શબ્દ આપેલા છે અને એમાં એની નીચે જુઓ લાઈન બનાવેલી છે. તો આમાં જોઈએ તો ફૂ, આ શબ્દમાં જોઈએ તો મ, અને આમાં તો. ત્રણ જે શબ્દો અલગ અલગ છે એમાં જે આ જે મૂળાક્ષરો છે એની નીચે લાઈન બનાવી છે, તો એનાથી આ ફૂમતા શબ્દ બનાવ્યો. બનાવ્યો ને, ફૂ મ તા અહીંયા લખ્યું છે. એવી જ રીતે આપણે બીજો શબ્દ બનાવ્યો છે, જુઓ. એક મી ત ત્રણ, તો એમાં મી નીચે લીટી કરી છે અને ત્ર, તો મી ત્ર. ચલો બે નંબરમાં, ઉચક નગર, તો ઉ ન, તો અહીંયા લખી દેવાનું ઉ ન. ત્રણ નંબરમાં, વજન ખાઈ જમણ, તો અહીંયા વ નીચે, ખા નીચે અને અણ નીચે, તો કયો શબ્દ બનશે? વ ખા અણ. શું લખવાનું? વ ખા અણ. ચાર નંબરમાં, મરણ શ્યામ કલમ રીસ, તો મ અહીંયા શ અડધો શ છે, જુઓ, ક અને રી, કયો શબ્દ બનશે? મશ્કરી. જુઓ મશ્કરી, જેના નીચે લીટી કરી છે એ શબ્દ, એ જ વર્ણ લખીને તમારે અહીંયા શબ્દ બનાવવાનો, એ મૂળાક્ષર લખીને. ચલો અહીંયા પાંચ નંબરમાં, ટોપલી અને પીઠ, તો ટો પી અહીંયા લખી દેવાનું, ટો પી. છ નંબરમાં, શાયર ટોળા, તો અહીંયા શા અળા, શા અળા. સાત નંબરમાં, વિભા ચિત્ર પાત્ર, તો વી ચિત્ર, તો અહીંયા લખવાનું વી ચિત્ર.
જીજી છે. ચલો વાત શબ્દની. પ્રશ્ન 5 વાંચો અને લખો. તમારે અહીંયા વાંચી વાંચીને લખી દેવાનું છે કે ફૂમતા, વખાણ, મશ્કરી, વિચિત્ર અને ગુસ્સો આપેલું છે ને વિદ્યાર્થી મિત્રો, એ તમારે જોઈ જોઈને અહીંયા લખી દેવાનું છે. પ્રશ્ન છ તમારા મિત્રો તમારી મશ્કરી કેવી રીતે કરે છે? તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપેલું છે, વિચારીને કહો. એ તમારે વિચારીને અહીંયા કહેવાનું છે. એક જોઈએ તો જ્યારે તમે દફતર લઈ જવાનું ભૂલી જાઓ ત્યારે કરે છે, તો તમારે હા લખવાનું, ના કરતા હોય તો ના લખવાનું. જ્યારે તમે બે જુદા જુદા રંગના મોજા પહેરીને જાઓ ત્યારે, 3 નંબરમાં છે જ્યારે તમારી ટાઈ ઢીલી થઈ ગઈ હોય ત્યારે, અને જ્યારે તમે હાથ રૂમાલ ભૂલી જાઓ ત્યારે કરે છે ને મશ્કરી. ચલો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા રમત રમતમાં પ્રશ્ન 7 હું પહેરું છું. જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા ગરમીનું એટલે કે ઉનાળાનું અને અહીંયા શિયાળામાં કેવા કપડાં પહેર્યા છે એનું ચિત્ર છે. તો ગરમીમાં આ બંને કેવા કપડાં પહેર્યા છે જુઓ. તો ગરમીમાં સુતરાઉ કપડાં પહેરું છું. આપણને પણ કેવા કપડાં પહેરીએ છીએ? સુતરાઉ કપડાં. તો તમારે અહીંયા બુકમાં લખી દેવાનું છે કે ગરમીમાં સુતરાઉ કપડાં પહેરું છું. ચલો અહીંયા ઠંડી છે તો ઠંડીમાં શું લખશું આપણે? ઠંડીમાં ગરમ કપડાં પહેરું છું. કેવા પહેરીએ છીએ આપણને? ગરમ કપડાં. તો ઠંડીમાં ગરમ કપડાં પહેરું છું, જેવા કે સ્વેટર, ટોપી, મફલર વગેરે. ઠંડીમાં કેવા કપડાં પહેરીએ આપણને? ગરમ. સ્વેટર, ટોપી અને મફલર. જુઓ આ બે બાળકોએ પહેર્યા છે, પહેર્યું છે ને સ્વેટર, ટોપી અને મફલર પહેર્યું છે. જુઓ ચલો નોખું અનોખું એ તમારે વાંચી જવાનું. પછી અહીંયા જુઓ વિદ્યાર્થી મિત્રો, રંગ પૂરો. અહીંયા એક ફૂમતાવાળી ટોપી આપેલી છે, તો તમારે એમાં રંગ પૂરી દેવાના છે. હવે વિદ્યાર્થી મિત્રો તમારે પ્રશ્ન એકથી પ્રશ્ન 5 સુધી, અહીંયા સુધી તમારે લખી દેવાનું. પ્રશ્ન 1 થી પ્રશ્ન 5 સુધી અહીંયા સુધી તમારે તમારી નોટબુકમાં લખી દેવાનો પ્રશ્નો અને એના ઉત્તર એની હું તમને મોકલી દઈશ. તો વિદ્યાર્થી મિત્રો અને આ તમારે તમારી બુકમાં પૂરી દેવાનું અને નોટબુકમાં પણ લખી દેવાનું. આપણનો આ પાઠ અહીંયા પૂરો થાય છે. થેન્ક યુ.